આણંદથી કે જ્યાં હાલ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. આણંદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હાલ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા છે. તો વઘાસી, ચિખોદરા, ગામડી, વિદ્યાનગર સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ છે અને ભારે પવન સાથે વરસાદ વરસતા વજળી ગુલ થવાની પણ સમસ્યા ઊભી થઈ છે. કેટલાક વિસ્તારોમાં હાલ તો વીજ પુરવઠો પણ ખોરવાયો છે. આણંદમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે પવન સાથે હાલ વરસાદ વરસી રહ્યો છે. વધુ વિગતો માટે નવ્ય સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જલ્પેશ, કયા કયા વિસ્તારોમાં વરસાદ? ગીતા, આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદના વઘાસી, ચિખોદરા, ગામડી, વિદ્યાનગર સહિત અનેક ઠેકાણે વરસાદ વરસી રહ્યો છે. કહી શકાય કે સિઝનનો પહેલો વરસાદ કહી શકાય. જે રીતના ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતાની સાથે જ આણંદ નગરપાલિકા, જે મહાનગરપાલિકા જાહેર કરી છે, પરંતુ નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પર સવાલો ઉઠ્યા છે. બીજી તરફ MGBCL ઉપર પણ સવાલો ઉઠ્યા છે, કારણ કે થોડોક જ વરસાદ વરસ્યો અને ઠેર ઠેર વીજળી ગુલ થયાના સમાચાર પણ મળી રહ્યા છે. હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ કાળા ડિમાંગ વાદળો જ છવાઈ રહ્યા છે અને સાથે સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. એટલે કહી શકાય કે ભારે ઉકળાટમાંથી હાલ તો આણંદવાસીઓને ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે. સાથે સાથે ખેડૂતો છે તે પણ ક્યાંક ને ક્યાંક ખુશ દેખાઈ રહ્યા છે, કારણ કે જે રીતના વરસાદની માંગણી હતી અને સિઝનનો પહેલો જ વરસાદ જે ધમાકેદાર એન્ટ્રી કરી છે, હજુ પણ વરસાદ વરસે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કારણ કે જે કાળા ડિમાંગ વાદળો છે, સાથે સાથે જે રીતના પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે હજુ પણ વરસાદની માંગણી છે ખેડૂતોની, તે પણ પૂરી થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો આણંદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ વરસાદ વરસી રહ્યો છે સિઝનનો, અને તેને લઈ ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ.